વિઠલા, હરિ ઓમ વિઠલા. ઓ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠલા. ઓ હરિ ઓમ વિઠલા, હરિ ઓમ વિઠલા. ગણપત ગો હવામહે, પ્રિયાણાંત પ્રિયપત ગો હવામહે, નિધિનાંત નિધિપત ગો હવામહે. વશો મમ આહમ જાનિ ગર્ભદમાત્વમજાસી ગર્ભદમ. સહસ્રશિરેખા પુરુઘ, સહસ્રાક્ષ, સહસ્રપાત. સભૂમિગો સર્વત સ્પૃતવાત્યતિષ્ઠત સાંગુલમ. પુરુઘ એવેદગો સર્વંજત ભૂતંજચ ભાવ્યમ. ઉતામૃતવશ્યેષાણોજદન્મેનાતિરોહતિ. એતાપ્વાનશ્યમહિમાતો જ્યાયાંશ્ચ પૂરુખઃ. પાદૂષ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદશ્યામૃતં દિવિ. ત્રિપાદૂર્ધ્વ ઉદૈત પુરુઘ, પાદૂષ્યેહાભવત પુનઃ. તતો વિગવં વ્યક્રામત્સાશના નશને અભિ. તતોભિરાડજાયતભિરાજો અધિપુરુઘ. સજાતો અત્યર્ચ્યત પશ્ચાદ્ભૂમિમથો પુરઃ. તસ્માદ્દિગ્નાત્સર્વભૂત સંવૃતં બૃહદાજ્યં. પશુસ્તાંશ્ચક્રે પાયપિયા નારણ્યા ગ્રામ્યાશ્ચ જે. તસ્માદ્દિગ્નાત્સર્વભૂતરિચ સામાની જગ્નિરે. છંદાગ્ગોષી જગ્નિરે. તસ્માદ્યજુસ્તસ્માદ્દજાયત. તસ્માદ્દશવા અજાયંત જે કે ચોપયાદતઃ. ગાવૂહ જગ્નિરે. તસ્માદ્દશમાજ્જાતા અજાપયઃ. તંજગ્નં બરીહિ પ્રોક્ષણ પુરુઘં જાતમગ્રતઃ. તેન દેવા અયજંત સાધ્યા રેખયશ્ચ જે. જત્પુરુખં વ્યદધુ કતિધાભ્યકલ્પયન્ન. મુખં કિમશ્યાશીત કિં બાહુ કિમોરૂપાદ ઉચ્યેતે. બ્રાહ્મણોશ્યમુખમાશીત બાહુ રાજન્યાહ કૃતઃ. ઉરુતદશ્યજદ્વેષ્યઃ પદવ્યાકુશૂદ્રો અજાયત. ચંદ્રમામનસોજાતશ્ચક્ષોઃ સૂર્યો અજાયત. શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ્ગ્નિરજાયત. નાભ્યા આશીદંધરિક્ષગો શીર્ષ્ણોર્દ્યૌ સમાવર્તત. પદભ્યાં ભૂમિર્દિશ શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્. જત્પુરુખેણ હવિકા દેવાજ્ઞમતન્વત. વસંતૌ શ્યાશીદાજ્યં ગ્રીકમ ઇદમહાશરદ્દવિઃ. સપ્તાશ્યાશન્ પરિધયસ્ત્રીઃ સપ્તશમિધઃ કૃતાઃ. દેવાજ્યગ્નં તન્વાના અવદ્નન્ પુરુખં પશુમ.
जगनेना जगनामाया जन्ता देवा स्थानि धर्माणि प्रथमान्या शन्ना देहनाकं महिमानः सचन्द यत्र पूर्वे शाद्याः शन्ति देवाः ॐ शान्तिः 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 नमोस्तु देव्यास विशाल बुद्धये फुल्लारविन्दयतपात्रनेत्र येनात्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमया प्रदीप व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः श्रीव्यास नारायण भगवान की जय। आजनी आ कथानी शुरुआत ए भजन मंडळना ભક્તોએ એ બ્રહ્માનંદ સ્વામીના એ સરસ અને સુરદન કીર્તનથી કરી, માવા તારી મૂર્તિમાં મન મોહી મોહી રહે। આપણે સૌ જિજ્ઞેશ દાદાને જાણતા હશું, ઓળખતા હશું, પણ બધાને કદાચ ખ્યાલ જ હશે કે અમેરિકાની ધરતી ઉપર જિજ્ઞેશ દાદાની આ વર્ષની આ પહેલી ટ્રીપ છે। અત્યાર સુધીમાં આપણા સૌને એ કથારસનું પાન કરાવવાનું પ્લાનિંગ લાસ્ટ યર ગોઠવાયું હતું, પણ સંજોગો અનુસાર એમનું આવવાનું એ કેન્સલ થયું। પણ આજે એ જુલાઈ મહિનાનો આટલો સરસ મહિનો અને આપણને સૌને એ કથારસમાં તરવોડ કરવાના હશે, જેને લઈને આ વર્ષે જિજ્ઞેશ દાદાની કથા એ આપણા પારસીપની હરિસુમિરન મંદિરમાં ગોઠવાઈ। આપણને સૌને જાણીને ખૂબ જ આનંદ થશે કે 238મી કથા એ જિજ્ઞેશ દાદાની આજે અહીંયા કરશે એટલે પૂરી થશે। એમની ઉંમર નાની છે, 40 વર્ષની જ એમની ઉંમર છે, પણ ભગવાન ભક્તિમય અને પ્રભુ રસમાં જિજ્ઞેશ દાદા એટલા બધા તરબોળ છે કે સૌ પ્રથમ જ્યારે એમને કથા કરી ત્યારે એમની ઉંમર માત્ર 16 વર્ષની હતી, અને 16 વર્ષની ઉંમરે એમને એમની પહેલી કથાનું આયોજન કરેલું। આપણને બધાને ખ્યાલ હશે કે એમને 2004ની અંદર એ વડોદરાની એ યુનિવર્સિટીમાં એરોનોટિકલ એન્જિનિયરમાં એમને ભણતરની શરૂઆત કરેલી, પણ ફાઇનાન્શિયલ પરિસ્થિતિને કારણે એમને એમનું ભણતર વચ્ચેથી છોડી દેવું પડ્યું, અને પછી એ અભ્યાસ માટે એમને દ્વારિકાની અંદર એમનો અભ્યાસ પૂરો કર્યો। પણ આજની આ કથાનું આયોજન એ જિજ્ઞેશ દાદા અને એમનું જે કંઈ બી પરિવાર છે એ અમરેલી અને લાઠી હાઈવે ઉપર એક નિઃશુલ્ક કહેતા કે જે વિદ્યાર્થી જે બાળકો એ ફાઇનાન્શિયલ પરિસ્થિતિને કારણે પોતાનું એજ્યુકેશન પૂરું નથી કરી શકતા, એવા વિદ્યાર્થીઓ માટે એવા બાળકો માટે એક સરસ મજાની એક સ્કૂલનું આયોજન કરે છે કે જેમાં જે કોઈ પણ દીકરાઓને ભણવું હોય, જે બી સ્કોલર હોય, જેને બી ભણવાની ઈચ્છા હોય, એમને વિના મૂલ્યે એમનું ભણતર પૂરું થાય
એવી એક શુભ અને મંગલકારી ભાવનાથી એ દેશ વિદેશ અને ભારતની ધરતી ઉપર કથાનું આયોજન કરીને એ પોતાનું એ વ્યવસ્થા કરે છે. આપણને સૌને ખ્યાલ છે કે આજે આપણે સૌ રવિવારના દિવસે અહીંયા આ મંદિરની અંદર, હરિસુમિરન મંદિરની અંદર આપણે પધાર્યા છીએ. તો હરિસુમિરન મંદિરના પરિવાર વતી અહીંયા જેટલા બી ભક્તો છે, જેટલા બી પરિવારના મુક્તો અહીંયા બિરાજમાન છે, એ બધા વતી આપણે જયંતભાઈ અને ચંદ્રકાંતભાઈ ભગત એડિશનને આપણે પ્રાર્થના કરશું કે એ જિજ્ઞેશ દાદા અને લાલજીના ઠાકોરજીને ફૂલહાર અર્પણ કરી અને આપણા સૌ વતી એમનું સ્વાગત કરવા માટે પધારે. અને આપણી વચ્ચે બીજા એક એવા પ્રતિષ્ઠિત વ્યક્તિ આપણી વચ્ચે છે જેને આપણે બધા હુલામણા નામથી ભાઈલાઈ કાકા તરીકે ઓળખીએ છીએ. બરોડાની અંદર એવું કહેવાય કે ઇટ્સ અ આઇકોન ઓફ ધ સિટી. અને એવો કોઈ પણ આપણો હરિપ્રબોધમ પરિવારનો એવો પ્રોગ્રામ નહીં હોય જેમાં ભાઈલાલ કાકા આપણી સાથે જોડાયા નહીં હોય. બરોડાની અંદર આપણા જે કોઈ પણ નાના મોટા પ્રોગ્રામ થાય છે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની સાથે જે આત્મીયતાથી જોડાયેલા છે એવા આપણે ભાઈલાલ કાકાની બી પ્રાર્થના કરશું કે જિજ્ઞેશ દાદાને ફૂલ અને હાર અર્પણ કરી આપણા સૌ વતી સ્વાગત કરવા માટે પધારે. આજે કથારસનો અને પ્રભુ રસનો આપણને જે પાન થવાનું છે અને આજના જે પ્રોગ્રામમાં નિમિત્ત બન્યા છે એવું શંભુભાઈ અને સેહુલભાઈનું પરિવાર જેમના આયોજનના હેઠળ આજની આ કથાનું આયોજન થયું છે, તો આપણે સૌ તાલીઓથી એ શંભુ કાકા અને સેહુલભાઈને કથાની શરૂઆત થાય એ પહેલાં આપણે હરિપ્રબોધમ પરિવારના જે મુક્તો છે આપણે જિજ્ઞેશ દાદાનું સન્માન સૌ બેઠેલા હરિભક્તોને કરવું છે. તો આપણને સેવા સ્મૃતિ અને સુહૃદ ભાવ ને સ્વધર્મથી આપણને ખ્યાલ છે હાથ જોડી અને આપણે એમનું સ્વાગત કરવું છે. જે મુક્તો નવા છે એ બાકીના જે હરિભક્તો છે એને ફોલો કરશે. સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. આપણે હવે જિજ્ઞેશ દાદાને પ્રાર્થના કરશું કે આજની એ કથાનું પ્રારંભ કરે અને આપણને સૌને એ ભક્તિ રસમાં, એ પ્રભુ રસમાં, એ ભગવાનના એ લીલા ચરિત્રોમાં આપણને સૌને તરબોળ કરે. પૂજ્ય જિજ્ઞેશ દાદા.
શ્રી ગણેશ Radhe, 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 Radh
શ્રી રાધે સદગુરુ ભગવાન કી સનાતન ધર્મ કી પ્રેમ સે બોલો નમઃ પાર્વતી પતયે
આજના દિવસના સત્સંગનો પ્રારંભ કરતા ભગવાન ઠાકોરજીના ચરણોમાં મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. તમને બધાને જા જા કરીને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે. કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. દિવ્ય કલિકાલ મે જિસ ભગવદ નામ સે હમારે ભીતર મે એક સુકૂન સા મિલતા હૈ. कई लोग कहते हैं शांति कहां पाओगे आप, थोड़ी शार्पनेस हमती कर दो, शार्प कर दो. आम इंस्ट्रूमेंट धीमा कर दे जो. लोग कहते हैं कि शांति के लिए कहां चले जाओगे आप, नहीं कहते हम लोग चलो ऐसी जगह हम घूम कर आए कि हमें शांति हो. प्यारे भगवत जन, एक बात याद रहे, इस संसार में तीन जगह ऐसी है जहां हमें शांति का अनुभव होता है. पहली जगह है जब हमें मालूम ही नहीं है कौन भगवान है, कौन गुरु है. न हम भगवान को पहचानते हैं, न हम गुरु को पहचानते हैं, न हम मंदिर में जा सकते हैं, न हम गुरु के शरण में जा सकते हैं, तब हमें शांति कहां मिलती है. तो पहली शांति का प्राप्ति स्थान हमारा हमारे माता पिता की गोद में से मिलता है, वहां सुकून मिलता है. दूसरी शांति
गुरु के चरणारविंद से मिलती है। और वही गुरु परम शांति का अनुभव कराने के लिए भगवान की ओर ला जाते हैं। पहले माता पिता, बाद में सदगुरु और बाद में भगवान श्री हरि की शरण में जाओ। आप भगवान का नाम ही हमारे लिए शांति का अनुभव कराने का श्रेष्ठ साधन है। आज हम जो कुछ पल मिला है हमें उसका सदुपयोग करने के लिए हम यहां पर आए हैं। आप सब लोग तो बड़े सौभाग्यशाली हो कि आज का ये संडे आपकी छुट्टी का दिन, दो बार आपको सभा मिल रही है, भगवान का हरि क्या वक्त दो बार मिल रहा है। सुबह में भी आपको मिला था और शाम को भी। तो हम जिस भगवान की उपासना के लिए यहां पर आए हैं, हम इस संसार में आए क्यों हैं, हमारा पहला प्रश्न यह है। हम इस धरती में आए क्यों? जिसने भेजा है वही बुलाएगा हमें फिर वापस। तो एक बात याद रहे प्यारे भगवतजन, कि भगवान ने जितने भी इंसान को यहां पर भेजा है ना, उन सभी को एक जिम्मेदारी के साथ इस धरती पर भेजा हुआ है। लेकिन हम लोग समझते हैं हमारी जिम्मेदारी हमारे परिवार का निभाव बस वहां तक है। हमारे परिवार का निभाव ही करे वही हमारी जिम्मेदारी नहीं है। हमें भगवान ने इस धरती पर भेजा है परमात्मा से मिलने के लिए, भगवान का अनुभव करने के लिए। लेकिन हम तो आए हैं इस संसार में कुछ धन कमाने के लिए, कुछ नाम कमाने के लिए। तो जिस भगवान ने हमें जिस कार्य के लिए यहां पर भेजा है वही काम। भगवान का सुमिरन भागवत जी के 18,000 श्लोक है, श्रीमद् भागवत जो भगवान स्वयं नारायण ने जो लिखा हुआ है, 18,000 श्लोक है उसमें। उन श्लोकों में एक अंतिम श्लोक भगवान व्यास जी ने लिख दिया। वैसे भागवत का प्रारंभ जन्म से होता है और भागवत का विश्राम तम नमामि हरिम परम, जन्म से लेकर हरि की ओर हमारी यात्रा वही हमारी भागवत है। प्रभु की ओर हमारी यात्रा है ये। नाम संकीर्तनम यस्य सर्व पाप प्रणाशनम प्रणामो दुख शमन स्तम नमामि हरिम परम। हम उस भगवान की दिव्य गुणानुवाद को सुनने के लिए आए हैं जो हमारा जीवन को मंगल बना दे। कई लोग होते हैं भगवान के पास जाते हैं, भगवान की पूजा अर्चना करते, क्यों? पैसे कमाने के लिए, हमारा मुनाफा बढ़ जाए। इसलिए हम भगवान की शरण में हमारा मुनाफा बढ़ाने के लिए नहीं, हम भगवान को प्रेम करने के लिए जाते हैं।
तो वही प्रेम की बात जो भगवान के नजदीक ले जाती है, हमें भगवान से जुड़ देती है, हमें वही कथा। हम एक घंटे का वक्त है हमारे पास, मैं जब से यहां पर आया हूं ना तब से सोच रहा हूं कि क्या बोलूं आप सबके साथ, कौन से विषय पे बात करूं। तो ऐसा लग रहा है कि जिस मंदिर का नाम है हरि सुमिरन, नाम ही हरि सुमिरन है, तो भगवान के सुमिरन के साथ हमारा जो मंगल हो जा रहा है। कौन लोगों ने भगवान का सुमिरन किया और किसका मंगल हुआ, ऐसी जो कुछ बातें शास्त्रों के साथ, ग्रंथों के साथ, इस दुनिया में जिसने भगवान का सुमिरन किया, क्योंकि हम सब लोग कैसे है मालूम है, जब तक हमें विटनेस नहीं मिलता तब तक हम मानने वाले नहीं है, हमें साक्षी चाहिए कि ये हो रहा है हरि सुमिरन से। अरे हमारी बात छोड़ो, देवर्षि नारद ने पूछ लिया था स्कंद पुराण में, जब देवर्षि नारद भगवान नारायण को मिलने गए और नारायण को पूछ रहे हैं कि भगवान इस संसार के सभी जीव दुखी है, उन सबको सुख मिले ऐसा कोई साधन बता दीजिए, तो सहज में भगवान नारायण ने कह दिया कि जाओ नारद जय इस धरती पर जाकर कह दो सभी संसार लोगों को कि जिसको भी दुख में से मुक्त हो जाना है वो सब लोग सत्यनारायण की उपासना करे, सत्यनारायण का व्रत करे। अब सभी ने सुना होगा ये बात, कि भगवान की उपासना करे, सत्यनारायण का व्रत करे, सब कुछ हो जाएगा। तब नारद ने पूछा था किम फलम किम विधानम च कृतम केनैव तद्व्रतम् तत्सर्वं विस्तराद् ब्रूहि कदा कार्याहि तद्व्रतम्। पहले तो आप यही बता दीजिए कि इस व्रत से क्या मिलेगा, किम फलम, इस व्रत का फल क्या है, तो हम सब लोग इस माया की इस नगरी में आए हुए हैं, जो भगवान ने माया की चादर फेंक डाली है, वही हम जहां पर आए हैं उसी नगरी में, हम भगवान से क्या कहे। हरि सुमिरन मंदिर में बैठे हैं ना, तो बिल्व मंगल को याद करते हैं। बिल्व मंगल ने बहुत अच्छा लिखा है, वैसे तो हमारी सत्संग हो या कथा यात्रा हो दामोदर स्तोत्र से ही हम पाठ सत्संग की यात्रा करते हैं, लेकिन मुझे ऐसा लगा कि यहां पर केवल एक श्लोक के साथ ही हम दामोदर स्तोत्र का पाठ कर लेवे, क्योंकि जिस पाठ से मैं आप सभी के बीच में आया हूं ना, जिसके प्रभाव से, जिसके प्रताप से, जिसके परिणाम से मैं यहां तक पहुंचा हूं, बिल्व मंगल कहते हैं इस जिंदगी का अंतिम लक्ष्य क्या है, अंतिम श्लोक त्वामेव याचे मम देहि जीहवे समागते दन
દધરે કૃતાંતે વક્તવ્યમેવમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામો ધર્માધવે. બિલ્વ મંગલ કહે છે, આ જિંદગીમાં ખૂબ કમાઈએ, ખૂબ આગળ વધીએ, મકાનો બનાવીએ, બધું કરીએ, પણ જીભ પાસે એક પ્રાર્થના કરીએ કે ત્વામેવ યાચે મમ દેહી જીહવે. આ જીભને જેટલા રસાસ્વાદ લેવા હોય એટલા લઈ લે, તારે જે બોલવું હોય તે બોલી લે, પણ મારી તને એક પ્રાર્થના છે. શું? જ્યારે યમના દૂતો દંડ લઈને આવે ને, ત્યારે હે જીભ, તું બીજું કઈ ન ઉચ્ચારતી, એટલું કહેજે, હે ગોવિંદ, હે દામોદર, હે માધવેતી. મારી જીભ ભગવાનનું નામ લે. અને વાલા ભક્તો, અંતકાળે જો ભગવાન યાદ નહીં આવે તો આ સંસારમાં ફરી પાછું આ સંસારના કર્મને ભોગવવું પડશે. સ્વયં પરમાત્મા કૃષ્ણ કહે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્તવા કલેવરમ. જે જીવ મને અંત સમયે યાદ કરે છે એને બધી જ પીડાઓમાંથી છોડાવી દઉં છું. ગીતાજીમાં સ્વયં પરમાત્મા બોલ્યા છે, અને એ હરિના સુમિરન માટે આજે આપણે આ ન્યૂજર્સી પારસી પેની અને હરિસુમિરન મંદિર આટલો દિવ્ય સત્સંગ આપણને આજે સાંપડ્યો છે. સૌ પ્રથમ તો અમે આભારી છીએ કે મારી પ્રસન્નતા સેહુલભાઈ અને અમારે શંભુભાઈ પટેલ જેવો જારોલા બોરસદ જેઓને ત્યાં 2020માં કથા થઈ હતી, અને શંભુભાઈના ઘરે કથા હતી ભાગવત, ત્યારથી લઈને આજ સુધી એમની સાથેનો એ મારો પારિવારિક નાતો, અને અમેરિકા આવવાનું થયું મારે પહેલી વાર, મારી પહેલી યાત્રા છે અમેરિકાની, અને એ પહેલી યાત્રામાં સેહુલભાઈ અને શંભુભાઈ સાથે વાત થઈ તો કહ્યું કે એકાદ દિવસનો સત્સંગ આપણે ન્યૂજર્સીમાં પણ કરીશું, કેમ કે અહીંયા મારું 50 દિવસનું વિચરણ છે, અને એ 50 દિવસમાંથી 47 દિવસની એ યાત્રાઓ, 47 દિવસ સત્સંગ છે. આજે સવારે જ અમે હજી ક્રુઝમાંથી આવ્યા, ગઈકાલે ક્રુઝમાં કથા પૂરી થઈ, આજે આવ્યા અને વળી પાછા અહીંયા, આજે કાલ 2 દિવસ અહીંયા ન્યૂજર્સીમાં રહેશું, અને 16 તારીખથી વળી પાછી શિકાગોમાં જલારામ મંદિરમાં 5 દિવસની શ્રીમદ દેવી ભાગવત ઉપરની માં જગદંબાના જે ભગવાન રાધા કૃષ્ણની સાથે જે રાધાજી બિરાજે એ પરાંબાની કથાને લઈ, અને 5 દિવસ શિકાગો, આમ સતત 30 તારીખ સુધી અમેરિકાની યાત્રા શરૂ છે. પરંતુ એ શંભુભાઈ અને સેહુલભાઈ અને એનો પરિવાર, અમારે હિતેશભાઈ જેમની ઘરે ઠાકોરજી આજે રોકાયા છે, તો આ પરિવારને એકવાર તાળીઓથી ખૂબ એને આશીર્વાદ આપો કે જેમણે ભગવાન કૃષ્ણ પોતે કહે છે કે આ દુનિયામાં દાનવીરો બહુ છે. કોઈ માણસ ધનનું દાન કરે, કોઈ માણસ અંગ દાન કરે, કોઈ માણસ સમય દાન કરે, પણ પરમાત્મા કૃષ્ણ ભગવાન ભાગવતજીમાં લખ્યું છે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટો દાનવીર જો મને કોઈ ગમતો હોય તો એ છે જે મારી કથાનું દાન કરે. દાનવીર વધારે મને ગમે છે, એ દાતા મને વધારે ગમે છે જે કથા આપે છે. એટલે આ કથાનું દાન આપણને આજે સેહુલભાઈ અને શંભુભાઈ એમણે આ બંને થઈને આપણને આ કથાનું દાન કરાવ્યું, એટલે એ પરિવાર પણ ખૂબ ભાગ્યશાળી છે જેણે ભગવાનની કથા આપી છે. સાથે હરિસુમિરન મંદિર આટલી પવિત્ર તપસ્થલીમાં જ્યાં બેઠા છીએ કે જ્યાં મોટા ગુરુજીએ 2 વખત આવીને અહીંયા પોતાનો એ પંચ મહાભૂતના શરીરને અહીંયા જ્યાં
સ્થાન આપ્યું. આ પંચમહાભૂતને રાખ્યું, એને અહીં રોકાવા દીધું. મેં ઠાકોરજીના દર્શન કર્યા, શું ભગવાનના વિગ્રહો બિરાજમાન છે. અને સાથે સાથે તમામ આપ મોક્ષાર્થીઓ, આપ મુક્ત પુરુષો, પૂજ્ય મોટા ગુરુજીનું પ્રસાદીની જે કંઈ સ્મૃતિઓ છે એના દર્શન કરાવ્યા. એમણે જે જગ્યામાં બેસીને પોતાના આરાધ્ય દેવને જેને સેવા છે એવી પવિત્ર આ જગ્યા આપણને આજે મળી, એટલે હરિસુમિરન મંદિરના આપ સૌ લોકોનો પણ આપણે એકવાર આભાર વ્યક્ત કરીએ તાળીઓના નાદ સાથે. અને એકવાર હજી તાળીઓ તમારા બધા માટે વગાડતો. આટલું બધું કર્યું હોય અને તમે ન આવો તો અહીં કરવાનું શું? બધું કર્યું હોય પણ તમે ન આવો તો? તો આપણું અંતિમ ગંતવ્ય સ્થાન જે છે, આપણો લક્ષ્ય જે છે પરમાત્માને મેળવવાનો, પણ પરમાત્મા મળે ક્યાં? જીભ પાસે બિલ્વ મંગલે કહ્યું કે યમના દૂતો જયારે આવે ત્યારે તું મારું, તું ભગવાનનું નામ લેજે, હે ગોવિંદ, હે માધવ, હે દામોદર. પરમાત્મા મળે ક્યાં? 5 વર્ષનો ધ્રુવ એની માં સુનીતને પૂછે છે કે માં, ભગવાન મળે આપણને? અરે સુનીત તો છોડો, ધ્રુવ તો છોડો, એ કદાચ મનુષ્ય અવતારમાં, પણ 7 વર્ષનો પ્રહલાદ જ્યારે વિદ્યાભ્યાસ કરવા માટે 5 વર્ષે બેઠા હતા ત્યારે, અને એના ગુરુજી જયારે બહાર જાય ત્યારે ભણાવવાનું કામ, આપણે સ્કૂલમાં ભણ્યા એટલે બધાને ખબર છે કે મોનિટર બનાવે એક ને, અને એ બધાને હાચવે. ગામડામાં તો હતું કે ભાઈ સૌથી તોફાની વિદ્યાર્થી હોય એને પાછું મોનિટર બનાવ્યો, મંત્રી બનાવ્યો. પ્રહલાદને જ્યારે શંડ અને અમરક નામના બે ગુરુદેવ એને વિદ્યાભ્યાસનું કામ સોંપીને જાય કે તું છોકરાને ભણાવજે, અમે બહાર જઈને આવીએ છીએ, ત્યારે પ્રહલાદજી મહારાજ એ રાક્ષસીઓનીમાં જન્મેલા, રાક્ષસને ત્યાં જન્મેલા. બધા જ રાક્ષસો અસુરોના છોકરાઓ ભણવા આવતા, અને એ જયારે ભગવાનનું સ્મરણ કરાવે કે હાલો આપણે ભગવાનને ભજીએ, સાચી વિદ્યાને પામીએ, ત્યારે અસુરયોનિના છોકરાઓ પૂછતા હતા કે પ્રહલાદ આપણને ભગવાન મળે? પ્રહલાદે વાલા ભક્તો જવાબ આપ્યો છે, આપણને કેમ ન મળે ભગવાન? શું કામ ભગવાન ન મળે? આપણને ક્યાં છે ભગવાન? ક્યાં મળે છે? કેવી રીતે મળશે? રામચરિત માનસ એમનો આશ્રય લઈને તુલસીદાસજી મહારાજ લખે પેલો વેલો શબ્દ, ભગવાન મળે તો છે ક્યાં? હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક સર્વત્ર સમાન. આપ જ્યાં પણ નજર કરો ત્યાં હરિ છે, જો દેખાય તો. જોવા માટે દ્રષ્ટિ જોઈએ. બધામાં એક ભાવ પ્રેમ પ્રગટે. ઘણા લોકોને મેં ઘણી વખત કહ્યું છે કે બહુ ભગવાનની કૃપાથી એક દિવ્ય મંદિર પરમાત્માનું બને, એટલું વિશાળ મંદિર બને, શાસ્ત્રોક્ત પદ્ધતિ દ્વારા બનાવે કે જેમાં અનેક સ્તંભોની રચના થઈ હોય. અને ઘણા લોકો મંદિરે આવે તો શું કે ખબર છે, મંદિર બને પણ થાંભલા બહુ નાખ્યા આમાં,
જે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, જે મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ, ત્યાં આપણને થાંભલાઓ દેખાય છે. અને આપણને જો વિશ્વાસ, પ્રેમ, શ્રદ્ધા, ભાવ આ બધું હોય તો આપણા દાદાઓએ બે સગા ભાઈઓના ખેતરના ભાગ કર્યા હોય, વચ્ચે એક પાળો બનાવ્યો હોય ને, એ બે ખેતર ભેગા ન થઈ જાય શેઢે, એટલે એક પથ્થર મૂક્યો હોય, ખબર છે, શેઢા ઉપર એક પથ્થર મૂકે અને પથ્થર અલગ રીતનો દેખાય, એટલે આપણા પહેલાના સમયમાં એમાં આપણી પાસે કલર નહોતા એટલે સિંદૂર લગાવતા હતા, એટલે આપણા વડવાઓ એને સિંદૂર લગાડતા ગયા, અને પછી આપણે સિંદૂર લગાડતા ગયા, આપણા છોકરાઓ સિંદૂર લગાડતા ગયા. આમ કરતા કરતા બે ત્રણ પેઢી ગઈ તો આપણા છોકરાઓને એમાં હનુમાનજી મીંડા દેખાવા, અમારા દાદા પૂજતા હતા અને સિંદૂર લગાવ્યું એટલે હનુમાનજી થઈ ગયા. જે મંદિરમાં ભગવાનની મૂર્તિ બિરાજે છે ત્યાં માણસને શ્રદ્ધા ન હોય તો માત્ર થાંભલાઓ દેખાય છે, અને તમારી શ્રદ્ધા હોય તો મંદિરના તમારા ખેતરના ખૂણે પડેલા પથ્થરમાં લગાવેલા સિંદૂરમાં પણ તમને હનુમાનજી દેખાય છે. કેમ? શ્રદ્ધા છે, ભાવ છે. પ્રાયઃ ગામડાઓમાં જે ગામના પાદરમાં જે હનુમાનજીનું મંદિર હોય, એ હનુમાનજીના મંદિરમાં મૂર્તિ ઓછી હોય, ખાલી પાણો જ હોય, પથ્થર જ હોય છે ને, પણ ત્યાં એ પથ્થરની એવી નાની એવી ડેરીમાં એક પથ્થર જેને સિંદૂર લગાવ્યો હોય, તેલ ચડાવ્યું હોય અને થોડા અડદના દાણા ચડાવેલા હોય, આની અંદર આપણને ભગવાનના દર્શન થાય. શું કામે? તો રામચરિત માનસ કહે, હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોઈ મે જાના, પ્રેમતે પ્રગટ હોઈ મે જાના. જ્યાં તમને પ્રેમ થાય ને ત્યાં જ તમને પરમાત્મા દેખાય, બાકી પ્રેમ વગર તમને આટલા મોટા મંદિરની આટલી સુંદર મૂર્તિમાં પણ ભગવાન ન દેખાય. તમને પ્રેમ જાગે તો થાય, અંતરમાં સુહૃદ ભાવ જાગે તો તમને પ્રભુના દર્શન થાય. તો પ્રભુએ આપણને આ સંસારમાં ઠાકોરજીના ભજન માટે મોકલ્યા છે. આ સદગુરુઓ સતત પોતાના એ આશીર્વચનો, એ શુભાશીષ, એના વરસાદ દ્વારા, એના શબ્દોની એ સતત ધારાઓમાં પણ આપણને એક જ ભાવ પ્રગટ કરાવે કે ભગવાનમાં ભરોસો, ભગવાનને ભજો. અસંતોના ચરણોમાં રહેવાનું મૂળ કારણ એ છે, સ્વયં ભગવાન કપિલ નારાયણ, સ્વયં કપિલ નારાયણ પરમાત્મા ભાગવતજીના તૃતીય સ્કંદમાં કથા છે. દેવહૂતિ અને કરદમના ઘરે જ્યારે ભગવાન કપિલનારાયણ પ્રગટ થયા, કરદમ ઋષિ સંસાર મૂકીને જતા રહ્યા અને ભગવાનનું ભજન કરવા ગયા, એટલે માં દેવહૂતિ એના જ દીકરા ભગવાન કપિલનારાયણને પ્રશ્ન કરે, તમ ત્વાગતાહં શરણં શરણ્યં સ્વભૃત્ય સંસારતરો કુઠારમ આશયાહં પ્રકૃતેઃ પુરુષસ્ય નમામિ સદ્ધર્મવિદાં વરિષ્ઠમ. ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આ સંસારમાં માણસ બનીને અમે આવ્યા છીએ, વૃક્ષને કુહાડો કાપી નાખે એમ તમે સંસારના વૃક્ષને કાપવા વાળા છો. અમારી પ્રાર્થના છે, મારી જિજ્ઞાસા છે
કે આપ મને એ બતાવો આ સંસારમાંથી છૂટી જવું હોય તો શું કરવું જોઈએ? આ સંસારમાંથી મુક્ત થવા માટે માણસે શું કરવું જોઈએ? ભગવાને જવાબ આપ્યો, માં સંસારમાંથી છૂટવું હોય તો એક કામ કરો, સંતનો સંગ કરો. સંતોનો સંગ તમને આ સંસારમાંથી મુક્ત બનાવી દેશે. માએ પ્રશ્ન કર્યો, ભગવાન પેલા એ કયો સંત કોને કહેવાય? બહુ 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 સારો પ્રશ્ન છે. સંત કોને કહેવાય? આપણી દ્રષ્ટિમાં એક જ, આપણી માનસિક વૃત્તિમાં એક સંત હોય, જેને ઘર બહાર મૂકી દીધું હોય અને જેના કપડા આ પેન્ટ શર્ટ નીકળી ગયા હોય, જેને ધોતી જ પહેરી લીધી હોય, એને સંત કહેવાય. વાલા ભક્તો યાદ રાખજો, વસ્ત્ર બદલીને સંત થવું એના કરતા તો સ્વભાવ બદલીને સંત થવું બહુ સારું છે. વસ્ત્ર બદલ્યા પછી પણ જો આપણી ભાવના ન બદલાય, બધું મૂકી દઈએ અને છતાં પણ જો કોઈના પ્રત્યેનો રાગ, કોઈના પ્રત્યેનો દ્વેષ ન જાય, તો સંતત્વ છે જ નહીં એમાં. સાધુનું કામ છે પોતાના હૃદયમાંથી પણ ઈર્ષાને કાઢવી, અને એ જે ભાવ મારામાં જે છે કે હું કોઈની ઈર્ષા ન કરું, એ ભાવને બીજાના હૃદયમાં સ્થાપિત કરવો, એ સાધુનો ભાવ છે, એ સંત છે. સાધુનું મૂળ કામ શું? પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, કરાવ્રત પ્રીતિ, ભરમ મિટાવત ભારી, ભરમ મિટાવત ભારી, ભરમ મિટાવત ભારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. આ સંતોનો સ્વભાવ પેલો તો એ છે કે માણસને પ્રભુમાં પ્રીત કરાવી દે. થોડોક અવાજ આમ આપો મારો. આનો નહીં મારો. પરમાત્મામાં પ્રેમ કરાવી દે એટલે ભગવાન કપિલ નારાયણ કહે છે કે માં સંતોનો સંગ કરો. તો માએ પ્રશ્ન કર્યો કે ભગવાન સંત કોને કહેવાય? ભાગવતજીમાં સંતોના લક્ષણ આપ્યા છે. તિતિક્ષવ કારુણિકઃ સુહૃદ સર્વદેહિના, અજાત સત્ત
द्रवः शान्तः साधवः साधुभूषणः। तितिक्षव जनम तितिक्ष, કોઈ માણસ એના પ્રત્યેની કોઈ ક્રિયાઓ કરે, પ્રત્યુત્તર આપવાનું સામર્થ્ય હોય, છતાં પણ સહન કરીને પણ એ મૌન રહે એ સાધુ છે। પ્રતિકાર ન કરે। બીજું, માં જેની આંખમાં કરુણા ભરી છે એ સંત છે। બહુ સાવધાનથી સાંભળજો વાલા ભક્તો, અહીંયા ભગવાન એમ ન કહ્યું કે જેની આંખમાં દયા ભરી છે એ સંત છે, જેની આંખમાં કરુણા ભરી છે એ સંત છે। સંતો કરુણાની મૂર્તિ હોય છે। આપણે થાય દયા અને કરુણામાં તફાવત? હા, તમે તમારા પુરુષાર્થથી ખૂબ સુખી થયા હો, મોટા બંગલા થઈ ગયા હોય, મોટો ધંધો ચાલતો હોય, બહુ મોટા માણસ થઈ ગયા હો। ઘણા લોકો કહેતા હોય અમારે ભગવાનની બહુ દયા થઈ, સારું મકાન થઈ ગયું અમારે। ઘણા લોકો મને મળે, દાદા અમારે ભગવાનની એટલી દયા થઈ ને અમારા છોકરાને સારો ધંધો થઈ ગયો, અમારા છોકરીને સારામાં સારું ઘર મળી ગયું, અમારા જમાઈ બહુ સારો મળ્યો ભગવાનની દયાથી। એક વાત કહું વાલા વૈષ્ણવ, મકાન મોટું થઈ જાય, ધંધો હારો હાલવા માંડે, દીકરો ધંધે લાગી જાય, દીકરીને હારો ઘરવાળો મળી જાય, આ ભગવાનની કૃપા છે જ નહીં, આ પ્રભુની કૃપા જ નથી। પ્રભુ કૃપામાં ભૌતિકતા મળે? કોઈને કહેવું હોય ને તો કહેજો કે એક રવિવારે અમને બે વખત સત્સંગ મળ્યો, એ પ્રભુની કૃપા થઈ અમારા ઉપર। આવા સત્સંગ મળે ને એ પ્રભુની કૃપા છે। બિનું સત્સંગ વિવેક ન હોય, અને સત્સંગ રામ કૃપા બિનું સુલભ ન સોય। ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજે વિવેક ચૂડામણીમાં લખ્યું છે, ત્રણ વસ્તુ કેવલ પ્રભુના અનુગ્રહથી જ મળે છે। દુર્લભમ ત્રયમેવે તદ્દૈવાનુગ્રહ હૈતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય। આ ત્રણ વસ્તુ કેવલ પ્રભુની કૃપાથી મળે। એક, માણસનો અવતાર મળ્યો એમ કહેવાનું મને પ્રભુએ કૃપા કરી મને માણસ બનાવ્યો, પણ ઉપાધિ એ છે કે ભગવાને માણા બનાવ્યો તોય દુનિયાનો માણા કહી જાય, એ ભાઈ માણા થા ને, હા મોટી ઉપાધિ આ છે। તો શું આપણે એને માણસ નહીં લાગતા હોઈએ? આટલું સુંદર શરીર આપ્યું ને તોય આપણને કોઈ કહી જાય તું માણસ થા? કેમ? શરીર માણસનું હોય છે, પણ ક્યારેક ક્યારેક આપણો સ્વભાવ પશુ જેવો થઈ જાય છે। તો ત્રણ વસ્તુ પ્રભુ કૃપાથી, એક માણસનો અવતાર, એક અતરસ લાગે આપણને કે મને ભગવાનની કથા સાંભળવી છે। આવા દિવસોમાં તમને પરમાત્માની કથા માટે જવા માટે જ્યારે ઈચ્છા જાગે ને તો સમજવું આ પ્રભુની ઈચ્છા થઈ મારા ઉપર। તમને સત્સંગ પરમાત્માની કૃપા વગર ન મળે। રામ કૃપા બિનું સુલભ ન સોય। એક ભાઈએ નક્કી કર્યું કે આ બધી આ કથા સાંભળવા જવું, હાલને ઘરે જ કથા કરી નાખીએ એટલે ઘરે સાંભળાઈ જાય કથા। એને ઘરે કથાનું આયોજન કર્યું, એટલી મોટી કથાનું આયોજન કર્યું, હજારો માણસો બેસી શકે, હજારો માણસો જમી શકે આવી વ્યવસ્થા કરી, અને એને એટલો બધો ઉત્સાહ હતો કે ગામ આખામાં પોથીયાત્રા કરવી, તેને નગર યાત્રા કરવી, આખા ગામની અંદર નગર યાત્રા કરવા માટે થઈ, અને એને એટલી તૈયારીઓ કરી, અબીલ ગુલાલ ફૂલ બધું લઈ આવ્યા, બેન્ડ વાજાન બધું વગાડ્યું, એમાં બરાબર ઘર પાસે આવતા હતા અને શરીરમાં છોકરાએ ફટાક્યો ફોડ્યો અને કાનમાં ધાક પડી ગઈ। પોથી યાત્રા ઘરે આવી, ભટ્ટ બાપાએ કથા ચાલુ કરી, એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ધાક ખુલે નહીં, ખાલી તમરા જ બોલે, આખું ગામ કથાનો આનંદ કરે, શેઠ જેણે કથા બેહારી એ બેઠો બેઠો આમ ખાલી હાંભળા કરે, હું કહેતા છે કોને ખબર। આમ કરતા કરતા જોત જોતામાં સાત દિવસ પૂરા થયા, અને સાતમે દિવસે પોથી યાત્રા લઈને નીકળ્યા,
અને ફટાક્યો ફૂટ્યો અને પાછી ધાક ખુલી ગઈ. જુઓ, ભગવાનની કૃપા ન હોય તો તમારી ઘરે કથા કરો તોય તમે સાંભળી ન શકો, અને પ્રભુની કૃપા હોય તો તમને આવો અલભ્ય લાભ મળી જાય વાલા ભક્તો. તો પ્રભુની કૃપા થાય તો મુમુક્ષત્વની તરસ લાગે, અને તરસ લાગ્યા પછી એ તરસને છીપાવવા માટે કોઈ આવા સંતો મળી જાય તો સમજવું આ મારા પર પ્રભુની કૃપા થઈ છે. પ્રભુની કૃપા એટલે એ કેવલ માત્ર પ્રભુનો સત્સંગ મળી જાય, સત્સંગ મળી જાય. માં સંતનો સંગ કરો કે જેના હૃદયમાં કરુણા ભરી છે, જેની આંખમાં કરુણા ભરી છે. દયા અને કરુણામાં તફાવત શું? તમે ખૂબ ધનવાન થઈ જાઓ અને પછી તમને તમારા સગા સંબંધી કોઈ નાના માણસ હોય એને દયા એને એને તમને મદદ કરવાની ઈચ્છા જાગે તો સમજવું તમારામાં દયા થઈ છે. તમે જેને ઓળખો છો, શોર્ટ એન્ડ સ્વીટ, તમે જેને ઓળખો છો એને મદદ કરવાની ઈચ્છા જાગે તો સમજવું મારામાં દયા આવી છે. અને તમે જેને ઓળખતા જ નથી એને પણ મદદ કરવાની ઈચ્છા થઈ જાય ત્યારે સમજવું મારામાં હવે કરુણા પ્રગટી છે તમારી અંદર. ઓળખે એને મદદ કરો એ દયા છે, પણ જેને ઓળખતા જ ન હોય એને મદદ કરવાની ઈચ્છા જાગે એ તમારામાં કરુણા છે. અને કરુણા સંતમાં જ હોઈ શકે, એ સંત પેન્ટશર્ટમાં પણ હોઈ શકે, એવું જરૂરી નથી એ સંત બરમુડામાં હોય, અહીં અમેરિકામાં હોય તો. પણ એક વાત વાલા ભક્તો કહું કે કોઈના દુઃખમાં દુઃખી થવું ની હાવ સહેલું છે. કોઈના દુઃખમાં દુઃખી થઈ જવું એ હાવ સહેલું છે, પણ કોઈના સુખમાં સુખી થવું ની બહુ અઘરું છે આ સંસારમાં. એમાં પાડોશી સુખી થાય ને જો તમને સુખ ન થાય, પાડોશીની ઘરે નવી ગાડી આવે એટલે તેથી આપણા ઘરમાં રોટલી પડી રહે, આ નરું સત્ય છે. તમે સ્વીકારો ને સ્વીકારો તમારી વાત છે, પણ એક વખત એવું થઈ જાય ખાલુ આપણે આટલું બધું કામ કરી નવી ગાડીનો મેળ ન થતો ને આ ગાડી પર ગાડી લઈ આવે છે. માં સંતોનો સંગ કરો જેનો સ્વભાવ સારો છે. સંતની એક સ્વભાવની વાત કરી દઉં તમને. વૈશાખ મહિનાનો એ ભરતાપ હતો, અને એ ભરતાપમાં એક યુવાન દીકરી ઉઘાડા પગે કૂવો બુરવા જાય છે. સમજાય છે, કૂવો બુરવો, આત્મહત્યા કરવા જાય છે. એકદમ નિર્જન એક જગ્યા, અને એમાં બરાબર એક દીકરી જ્યારે કૂવમ પડવા જાય ત્યારે એક સાધુ નીકળ્યા. સાધુના સંગનો શું પ્રભાવ પડે એની વાત તમને બધાને ભક્તો ખૂબ આનંદ આવશે. પ્રાર્થના કરી છે એ બેન, એ દીકરી, એ માં, શું કામ એને આવું કરવું છે? આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહે છે. એવું તો શું દુખાઈ પડ્યું કે મરી જવું છે? આત્મહત્યા જેવું કોઈ સંસારમાં બીજું પાપ નથી. વાલા ભક્તો, એક એક નોટ તમારા જીવનમાં લખી રાખજો કે જિંદગીમાં ગમે તેવો સમય આવે પણ કોઈ દી ખરાબ વિચાર ન કરશો, ક્યારે હલકો વિચાર ન કરશો. જેણે ખરાબ સમય મોકલો છે એની તાકાત છે તમારા જીવનમાં સારો સમય મોકલવાની કદાચ. અને હું તો ત્યાં સુધી કહું છું કે દુઃખ ભગવાન એને જ મોકલે છે કે જે સહન કરવાની તાકાત ધરાવે છે. બીજું, તમને દુઃખ આવે ને ત્યારે સૌથી રાજી થાજો. કેમ? માં કુંતાએ ભગવાનને કીધું, ભગવાન આપ જાઓ છો? પરમાત્મા હસ્તિનાપુરથી રજા લેતા હતા, દ્વારિકા જતા હતા. કૌરવોનો નાશ થયો, પાંડવોને રાજગાદી મળી, અને ભગવાન જ્યારે દ્વારિકા જાય ત્યારે માં કુંતા ભગવાનને કહે, પ્રભુ તમે જાઓ છો? હા ફઈ બા, હવે હું જાઉં છું.
તો ફૈબાએ કહ્યું, પ્રભુ એક કામ કરો ને, મારી એક પ્રાર્થના છે. શું? મેં સાંભળ્યું છે કે તમે પ્રાર્થના કરનાર માણસને વરદાન દઈને જાઓ છો. હા ફઈ, બરાબર છે, તો મારી પ્રાર્થના છે, મારી પ્રાર્થનાના ફળમાં મને આપી દો ને. શું? વિપદઃ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરુ. ભગવાન, જો તમે મારા ઉપર રાજી થયા હો તો એક કામ કરો, આ હસ્તિનાપુરનું રાજ્ય તમે અમને આપ્યું, પણ હારે અમે જેટલા લોકો છીએ બધાને દુઃખ આપીને જાઓ તમે. ફૈબા, આખી દુનિયા સુખ માગીને તમે દુઃખ માગો છો? હા ભગવાન. કેમ? તો કહે છે, જ્યાં સુધી દુઃખ હતું ત્યાં સુધી કૃષ્ણ તમે અમારી હારે રહ્યા છો. આ હસ્તિનાપુરનું સુખ આવ્યું, ગાદી મળી અને તમે વયા જાઓ છો, અને તમે જતા હો ને જો સુખ આવતું હોય તો એવા સુખની જરૂર નથી મારે. વો સુખ પર પથ્થર પડો, રામ હૃદય સે જાય, બલિહારી એસે દુઃખ કી પલ પલ નામ જપાય. અમને દુઃખ મળે જેથી કરી અમે તમારી નજીક રહીએ. જ્યારે વાલા ભક્તો દુઃખ આવે ને ત્યારે યાદ કરજો, પરમાત્મા મને નજીક બોલાવે છે એટલે દુઃખ આપ્યું છે. અને આપણો માનવ સ્વભાવ છે કે સુખ હોય ત્યારે બહુ મંદિરમાં ઓછા આવીએ. સાયકલ લઈને જયારે નોકરીએ જતા હોય ત્યારે રોજ સાયકલ ટેકાવી મંદિરમાં દર્શન કરી પછી આપણે નોકરીએ જઈએ, પણ જેવી ફોર વ્હીલ થાય એટલે બહારથી ટીટ ટીટ કરી વ્યા જઈ પછી નથી આવતા અંદર. આ તમે બધા અનુભવો છો આ બધી વાતને. પેલા રોજ મંદિર રહેવા દતું, પછી દર રવિવાર આવવા માંડ્યું. કેમ? ભગવાને કૃપા કરી અને મારો ધંધો બરાબર થઈ ગયો. એવું તે શું દુઃખ પડ્યું કે તારે મરી જવું છે? આત્મહત્યા સમાન કોઈ પાપ નથી. યુવાન દીકરી રડતા રડતા કહે છે, બાપજી હું તમને કઈ નહીં કહી શકું, મને મરી જવા દો. સાધુ બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, માં એ દીકરી એક વાર મારી સાથે વાત કરો. એક વાર શું વાત કરું તમારી સાથે? શું કામ મરી જાવું છે? હું તમને નહીં કહી શકું આ વાત. ના કહો તમે એક વાર. શું કામ મરવું છે? આંખમાંથી અશ્રુની ધારા સાથે દીકરી, બાપજી હું કુંવારી દીકરી છું, મારા લગ્ન થયા, મારા પેટમાં 5 મહિનાનું બાળક છે. મારા પરિવારને મારા સમાજને ખબર પડી એટલે મારા પરિવારના લોકો ભેગા થઈ, મારા સમાજના લોકો ભેગા થઈને મને પૂછે છે, આ તારા પેટની અંદર રહેલા પાપનો બાપ કોણ છે? મહારાજ, હું આ બાળકના બાપનું નામ આપી શકું એવી સ્થિતિમાં નથી, મને મરી જવા દો, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. મહાત્માજીની આંખ ભરાઈ ગઈ, તારા પેટમાં બાળક છે, તારે મરી જવું છે? આ બાળક તારું બગાડ્યું શું? પેલા ભક્તો, મારે તમને ત્યાં લઈ જવા છે. સાધુ કોને કહેવાય? સંત કોને કહેવાય? તારા આ બાળકે શું બગાડ્યું તારું કે તું જેને જન્મ આપતા પેલા એને મારી નાખે છે? ચોધાર અશ્રુએ ધ્રુસકે રસકે રસતી દીકરી કહે, બાપુ કરું શું હું? આ બાળકના બાપનું નામ આપી શકું એમ છું ને, આવતીકાલ સવારે મારો પરિવાર મારો સમાજ ભેગો થઈ અને મને ગામની વચ્ચે પૂછશે કે તારા પેટમાં રહેલા પાપના બાપનું નામ બતાવ, ને તમે તને સમાજમાંથી દૂર કરી દેશું, હું શું કરું? મને મરી જવા દો. બેન, આ તારા બાળકનું નામ, તારા 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 બાળકના જે છે એના બાપનું નામ આપી દે, તારો જીવ બચી જાય? બાપુ બચી જાય, પણ હું એનું નામ આપી શકું છું જ નહીં મહારાજ. કદી ભારત વર્ષનો સંત એટલું બોલાતા? એક કામ કર દીકરી, ઘરે જા અને કાલ સવારે તારા લોકો જયારે ભેગા થાય અને એ ભેગા થઈને તને એમ પૂછે કે આ બાળકનું બાપ કોણ છે, ત્યારે એટલું કહેજે કે આ બાળકનું બાપ સંત મહાત્મા મૂળદાસ પોતે છે. સંત મહાત્મા મૂળદાસ છું એમ કહેજે. બાપુ તમને ગામ ધિક્કારશે, તમને મારશે, ન બોલવાના શબ્દ બોલશે. અરે કઈ વાંધો નહીં, મને માર પડશે, કઈ વાંધો નહીં, મને ન બોલવાના શબ્દ બોલશે, પણ તારો અને તારા બાળકનો જીવ બચી જતો હોય તો તારા જીવ ખાતર આ સાધુ એના શરીર ઉપર માર ખાવા તૈયાર છે. તું જઈને કહી દે.
દીકરીને માંડ કરીને મનાવી દીકરી ઘરે આવી છે. બીજા દિવસ સવારમાં ગામમાં લોકો ભેગા થયા, ચોકમાં સભા ભરાણી બધાની વચ્ચે. દીકરીને બોલાવીને કીધું કે હવે બોલ, આ તારા પેટમાં રહેલા પાપના બાપ કોણ છે? અહીંયા ઉપર પથ્થર રાખી જવાબ ખોટો દેવાનો છે. છતાં કહ્યું કે મારા પેટમાં રહેલો આ બાળક એનો બાપ મહાત્મા મૂળદાસ છે. અમરેલીમાં, સૌરાષ્ટ્રમાં અમરેલીમાં સંત મહાત્મા મૂળદાસ થયા. એમણે કહ્યું આનો બાપ મહાત્મા મૂળદાસ છે. ગામ લોકો એટલો ધિક્કાર વરસાવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આવી ઘટના બને ત્યારે લોકો ઓળખે ન ઓળખે ખૂબ ધિક્કાર કરતા હોય છે. મહાત્મા મૂળદાસને પગરખાઓનો હાર પહેરાવી પથ્થરના માર મારી અને ગામની બહાર કાઢી મૂક્યા. હસતા મુખે મહાત્મા મૂળદાસ જતા રહ્યા. પછી એ દીકરીના ઉદરમાંથી એક બાળક જન્મ્યું. એ દીકરી હતી, એ દીકરી મોટી થઈ અને એ દીકરીના જ્યારે લગ્ન થયા, અમરેલીથી કુકાવાવ જઈને અમરાપુર ધારાણી ગામ આવે છે. અમરાપુર ધારાણી ગામમાં એના લગ્ન થયા અને એ દીકરીના દાંપત્ય જીવનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ સંતોમાં મુક્તાનંદ સ્વામી પોતે એને કુખે જન્મ્યા છે. કે જેની આરતી તમે ગાઓ છો, મુક્તાનંદ કહે મુક્તિ, એ આરતીના જે રચયિતા છે મુક્તાનંદ સ્વામી, આ સંત મહાત્મા મૂળદાસે જેને બચાવી એ દીકરીના ઉદરમાંથી પ્રગટ થયા છે. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત પરમ હિતકારી, જગત માહે સંત પરમ હિતકારી, સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત કર્ણ રસા યના કથા, તજ્જોષણા દાસ્વપવર ગવર્તમની શ્રદ્ધારતીર ભક્તિરનો ક્રમીષ્યતિ. તમે કેવલ પ્રભુનું સ્મરણ કરો, બાકી બધું કામ પરમાત્મા કરી દેશે. પણ થાય છે એવું, આપણે આપણે પોતે આપણી ચિંતા કરતા હોય છે. તમે ભગવાનનું ચિંતન કરો. વૈષ્ણવ પરંપરામાં આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે સુબોધિની જે લખ્યું છે ભાગવતજીને ઉપર, એમાં એમણે એક જગ્યાએ ટાંક્યું છે, જીવનમાં બધું કરવું પણ ચિંતા ન કરવી. ચિંતા કાપી ન કાર્ય, કોઈ પણ કાર્ય આવે તમારું તો ચિંતા ન કરશો, કેવલ પ્રભુનું ચિંતન કરો. કેમ? તમારી ચિંતા છે એ કાર્યને તમારા પરિણામને બદલવાની તાકાત નથી ધરાવતું, પણ પ્રભુનું ચિંતન છે એ તમારા કાર્યનું પરિણામ બદલી નાખશે. પ્રભુનું સ્મરણ કરતા રહો, પ્રભુને યાદ કરતા રહો. અને વાલા ભક્તો યાદ રાખજો, તમે કોઈકને યાદ કરો. આપણા સગા સંબંધીને આપણે બે મહિના ફોન ન કરી દીધું કે ભાઈ એને નથી પડી, આપણે શું પડી સંબંધની? સીધી વાત છે, તમે ફોન ન કરો તો એ સામે ફોન ન કરે. પરમાત્મા કૃષ્ણે પણ કહ્યું છે ગીતાજીમાં કે આ સંસારમાં મને જે યાદ કરે છે અને હું યાદ કરું, યે યથા મામ પ્રપદ્યંતે તામ સ્તથૈવ ભજામ્યહમ. કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે, યે યથા મામ પ્રપદ્યંતે તામ સ્તથૈવ ભજામ્યહમ, જે મને ભજે છે એને હું ભજું છું.
અને તમે ભગવાનને ભજો, તમારે ચિંતા જ નહીં કરવી પડે. બિડુસરના વતની રજપૂત એવા ગલુજી મહારાજ, આપણા સ્વામી સંપ્રદાયના ભગવાનના ખૂબ એવા હેતમાં રાખનારા, ભગવાન સ્વામિનારાયણમાં અનન્ય શ્રદ્ધા એમની. લોયાનું જે ત્રીજા વચનામૃત છે એમાં આમનો ઉદ્દેશ છે. તમારી ઉપર આપત્તિ આવે ને ત્યારે પરમાત્મા તમારી સાથે થઈ જાય, જો તમે પરમાત્માના ભજન કરતા હો. ગલુજીની સંપત્તિને હડપ કરવી લેવાનો એક કાવતરું રચાયું અને ત્યારે મહારાજ ભગવાન પોતે કઠલાલમાં બિરાજતા હતા. અને આ તો તન કી જાને મન કી જાને જાને ચિત્ત કી ચોરી, આ તો બધાના ભગવાન તો એવું એક તત્વ છે કે જે બધાના તન મનની વાતો જાણે છે. અને કોઈ કહેતા હોય મનની વાત કેમ જાણે, તો તમે ક્યાં આવીને જોરથી કહો છો હે ભગવાન મારા દીકરાને પાસ કરી દેજો, મનમાં જ કહો છો મારી દીકરીને હારો ઘરવાળો દેજો, ક્યાં જોરથી બોલો તમે, મનમાં જ બોલો છો તોય આપે છે. તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી, જેના હાથમાં આખા જીવનની દોરી છે એનાથી શું છુપાવવાના તમે. અને એ ગલુજી મહારાજના ઘરે જ્યારે ધાડ પાડું આવવાના હતા, મહારાજે પત્ર લખ્યો અને એમાં એટલું લખ્યું હતું, ગલુજીને માલુમ થાય તમારી સંપત્તિ લઈ અને કઠલાલ આવો, રાતોરાત આવો, મારે કામ છે. પત્ર લઈને ગયેલા માણસે પત્ર આપ્યો કે લો તમારા માટે આ પત્ર આપ્યો છે મહારાજે. પેલા તો પત્રને એક આસન ઉપર પધરાવી પરિક્રમા કરી દંડવટ કર્યા અને પછી પત્ર વાંચ્યો અને જોયું, ઓહો મહારાજે મને બોલાવ્યો છે. ઘરની તમામ સંપત્તિઓ ભરી અને ગલુજી રાતોરાત દંડુસરથી નીકળી અને કઠલાલ ગયા. આ બાજુ ધાડપાડુઓ ઘરે આવ્યા, કાંઈ મળ્યું નહીં. મારે આ વાત સાથે એટલું કહેવું છે, તમે પ્રભુનું ચિંતન કરો, પ્રભુ તમારી ચિંતા કરશે. તમે પ્રભુમાં ધ્યાન રાખો, પ્રભુ તમારું ધ્યાન રાખશે. આરતી કેટલા વાગે થાય છે અહીંયા? આરતીનો સમય કેટલા વાગ્યાનો છે? 7:30 ને. છેલ્લો એક પ્રસંગ તમને ભગવાનના સુમિરનનો કહીને આપણી કથાને વિશ્રામ તરફ, કારણ કે આ તો 7 દિવસનો ભંડારામાં ભર્યો હોય તમને હાથ મીટમાં કહેવાનો તો કેમ, કેટલું કેવું તમને શંભુભાઈ, આ તો 7 દિવસનું બધું છે. પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે ક્યારેક તમને ઠાકોરજીની કૃપા થશે તો 7 દિવસની ભાગવત પણ સંભળાવવા માટે એકાદી વખત ન્યૂ જર્સીમાં ક્યારેક ઠાકોરજીની ઈચ્છા થશે જોઈ જશે. આપણે તો મનોરથ કરી દઈએ કે અમે 7 દિવસની કથા સાંભળી ઠાકોરજી તમારી પાસે, તમારી પાસે 7 દિવસનો ટેમ છે હે? બહુ મોટી વાત છે ને, બધા પાસે બધું છે, સમય નથી. અરે ઘણા પાસે તો મરવાનો ટાઈમ નથી. હા નથી કેતા, એટલે ભાઈ તમે હમણાં દેખાતા નથી, બહુ કામમાં પડી ગયા છો. અરે ભાઈ કામ જ એટલું છે, નવરાત્રી મૂર્તિ મરવાનો ટાઈમ નથી. જાણે નવરો થાય એની રાહ જોવાનો મરણ એમ. એક વાત યાદ રાખજો વાલા ભક્તો, બધી જગ્યાએ તમે નવરા નહીં હોય તો આલસ, બાકી મરણમાં નવરું થઈ જવાનું છે. ગમે એટલું કામ હાથમાં છે નવરા, એનું કારણ એ છે કે અહીં સત્સંગ ચાલે છે. કોઈક લોકો કહે ભાઈ હું નહોતો હાજર એટલે નથી આવી શક્યો. કોઈ ઘરે લગ્નમાં જવું હોય તમારે જવું પડે, સત્સંગમાં આવવું હોય તમારે આવવું પડે, બારગામ ફરવા જવું હોય તમારે જવું પડે. મૃત્યુ એક જ એવું છે, તમે જ્યાં હોય ને અહીં આવી જાય છે. તમારે ક્યાંય નથી જવાનું, ઈ પોતે આવી જાય જ્યાં હોય ત્યાં. એટલે તમે એમાં એમાં બાનાબાજી આપી જ ન શકો, તું આવ્યો તેથી હું હાજર નતો એમ, સ્વીકારી જ લેવાનું. આ તો કેવું છે કે આજે તો ઓલી આંગળી બોળીને ખાલી ચરણામત લીધું છે. આ તો એક દિવસના સત્સંગમાં આ જ થાય અમારે, એક દિવસમાં હજી તો આમ બરાબર રંગ જામે, ત્યાં તો કાલ નથી આવવાનું. પણ સારું થયું તમને આવલો કોણીએ લગાડેલો ગોળ છે, ગોળ હે ને, કોણીએ લગાડેલો ગોળ છે. પણ આપ જ્યારે પણ ભારતમાં પધારો અને એમાં પણ ગુજરાત જ્યારે આપ સૌ આવો છો, આપ ગુજરાતવાસીઓ, ત્યારે આપ સૌને મારી પ્રાર્થના એટલી છે, હમણાં જ ભાઈ આપને વાકેફ કર્યા કે
હું એક એવો સંકલ્પ લઈને નીકળ્યો છું કે ગરીબ ઘરના છોકરાઓને 11-12 સાયન્સમાં ભણાવવા, એનું રહેવું જમવું, એના ચોપડા કપડા આ બધું જ આપવું, એક રૂપિયો ફી ન લેવી એની પાસેથી, એક રૂપિયો ફી ન લેવી. એવી તથાસ્તુ વિદ્યાપીઠ 25 વીઘાના દિવ્ય પ્રાંગણમાં અમરેલી અને ભાવનગર રોડ ઉપર નિર્માણ થઈ રહી છે. અત્યારે હાલમાં ત્યાં બ્રાહ્મણના સંતાનો વેદ વિદ્યાલયમાં ભણે છે અને આવતા વર્ષે એની અંદર 11-12 સાયન્સ શરૂ થવા જઈ રહ્યું છે. એ તથાસ્તુ વિદ્યાપીઠના નિર્માણ કાર્યમાં ખૂબ લોકોનો ભાવ મળે, ખૂબ લોકોનો પ્રેમ મળે અને આપણા સૌના સથિયારાથી, આપણા સૌના સહિયારા સાથથી ગરીબોના ઘરના એક દીવાઓ પ્રગટે. કારણ કે કોઈના ઘરમાં અનાજ નાખીએ તો વર્ષ બે વર્ષનું નાખી શકીએ, કપડાં આપીએ તો વર્ષ બે વર્ષના આપીએ, પણ જો કોઈના છોકરાને ભણાવી ગણાવીને એને પગભર કરી દઈએ તો એનું પેઢીઓનું અનાજ એના ઘરમાં આવે, એના ભાગ્યશાળી આપણે પુણ્યશાળી બની શકીએ. ભાઈએ કહ્યું એમ કે હું પણ 2004 જ્યારે મારા બાપુજી રિક્ષા ચલાવતા અને હું, મને યાદ છે કે મને 60,000 રૂપિયા 10% વ્યાજે લઈ અને મને બરોડામાં એડમિશન અપાવેલું, પણ છેલ્લું વર્ષ એવો ફી ન ભરી શક્યા એટલે મારું છૂટી ગયું. પણ આ તો દ્વારિકા ભણવા ગયો અને ઠાકોરજીએ મારો હાથ ઝાલ્યો અને આજ આટલી મોટી ફલક ઉપર તમારા બધાની વચ્ચે બેહાડ્યો ભગવાને. એટલે મને એમ થયું કે ઠાકોરજીએ મારો હાથ ઝાલ્યો, જો આ વ્યાસપીઠથી આટલા હજારો લોકો મળે છે, આટલા હજારો લોકોની સાથે મારો સંપર્ક થાય છે તો કેમ એક એવું કાર્ય ન કરીએ કે બધાને સાથે ભેગા કરીને આપણે એક એવું કાર્ય કરીએ કે અનેકના ઘરની અંદર એક નવો પ્રકાશ થાય, એક નવી ચેતનાઓ, નવી જિંદગી આવે. એટલે તથાસ્તુ વિદ્યાપીઠ કરીને એક વિદ્યાલય બની રહી છે જેમાં મારો ફ્યુચર પ્લાન સિનિયર સિટીઝન કેર બનાવવું કે જેના સંતાનો પરદેશ રહેતા હોય અને એના માતા પિતાઓ ગામડે હોય તો એને ત્યાં રહેવું હોય તો ત્યાં રહે, બેમાંથી એકની હાજરી ન હોય અને એક જ માણસ જીવતા હોય ત્યાં, એની સેવા કરવાવાળું કોઈ ન હોય ત્યાં તો એને પણ ત્યાં રાખવા, એનો છોકરો અહીંયા 500 રૂપિયાની સંપત્તિ ધરાવતો હોય તો એને એવું ન કેવું મારે કે તું મને પૈસા દે, કોઈ ફીઝ નહીં. અને એક એવી વ્યવસ્થા કે જે પતિ પત્નીએ દાંપત્ય જીવનમાં પગલા માંડ્યા હોય પણ એને સંસારમાં સંતાન ન થયું હોય, એની વૃદ્ધાવસ્થા આવે, એની સેવા કરવાવાળું કોઈ ન હોય તો એવા નિસંતાન દંપતીઓની સેવા માટે ત્યાં સિનિયર સિટીઝન કેર બનાવવું. જે બાળકોને મા બાપ નથી એ છોકરાઓને ત્યાં રાખીને ભણાવીને એનું ભવિષ્ય બનાવવું અને ગૌશાળા, આના માટે અમારી યાત્રા છે. એ યાત્રામાં હું અહીંયા 3 સંકલ્પો અમેરિકામાં મારા યુએસની ધરતીમાં ચાલી રહ્યા છે. એક સંકલ્પ એવો છે કે 1,000 માણસોને એક રાધે રાધે પરિવાર બને, 1,000 માણસોનો. અને 1,000 માણસ શું કરે? વિશેષ કાંઈ નહીં, પણ રોજનો $1 દાન કરે, એવરી ડે $1. આપણા $365થી ખાલી કાંઈ ન થાય, પણ આપણા બધાના 365 મળે તો એક બહુ મોટી સંસ્થા બની શકે, બહુ મોટો યજ્ઞ થઈ શકે. બીજી એક સંકલ્પ એવો છે કે 600 લોકોનો પરિવાર બની રહ્યો છે અહીંયા, કે જે એક વિદ્યાર્થીને દત્તક લે $1,100 અને એને આખા વર્ષ એની ભણવાની એ જવાબદારી લે. અને એક સંકલ્પ કે જે પાછળની, અમે 25 જમીન છે અત્યારે, પાછળની 30 જમીન હજી આ સિનિયર સિટીઝન કેર, અનાથ આશ્રમ અને ગૌશાળા માટે લેવી. એમાં એક વ્યવસ્થા એવી કરી છે કે 1-1 વીઘાના 1-1 યજમાન મળે, 30 લોકો. એક માણસ ન બને તો કાંઈ નહીં, પણ 30 લોકોને આપણે એવા જોડીએ કે જે 1-1 વીઘો દાન કરે અને 1 વીઘાની રકમ 15 લાખ રૂપિયા એવા. અહીંયા આવીને સંકલ્પ કર્યો, આટલા દિવસ સત્સંગ કર્યો, એમાંથી 13 લોકોએ 1-1 વીઘાની સેવા સ્વીકારી. તમે બધાએ ભગવાન રાધાકૃષ્ણ દેવને અને ગુરુજીને પ્રાર્થના કરજો, ઠાકોરજીને, કે મારા જે 3 સંકલ્પો જે છે એ 3 સંકલ્પો અહીંયાથી પૂરા થઈ અને ભગવાન આ યાત્રાઓને સફળ બનાવે. ચિંતા નથી, યાદ રાખજો, આ કેવલ પુરુષાર્થ વગર મળવાનું નથી. આપ સૌને પણ પ્રાર્થના છે કે આપણે જે લાઈનમાં બેસી શકતા હોય, આપણને પોતાને ખબર હોય કે આપણે કઈ લાઈનમાં બેસી શકીએ, આપણે એવરીડે
$1 બેસી શકતા હોઈએ, $1100 બેસી શકતા હોઈએ, એક વીઘો જમીન લઈ શકતા હોઈએ. અને એક છેલ્લી પ્રાર્થના કે ભગવાનને પ્રાર્થના કરજો કે ત્યાંનું એક બિલ્ડિંગ, આટલા બધા બિલ્ડિંગો છે, ભોજનાલય છે, ઉતારાઓ છે, તમે આવો તો તમને રોકાવા દેવાય એવા, ભગવાનનું મંદિર છે, યજ્ઞશાળા છે, સંત નિવાસ છે, મારો ઉતારો છે, હોસ્ટેલ છે, સ્કૂલ બિલ્ડિંગ, આ બધી જ બિલ્ડિંગોના દાતાઓ આપણને ઠાકોરજીએ ખૂબ કૃપા કરીને આપી દીધા. એક એડમિન ઓફિસના યજમાન બાકી છે, તો એની પણ કોકને હૃદયમાં ભગવાનની પ્રેરણા કરે એવી તમે ઠાકોરજીને મારા વતી તમે પ્રાર્થના કરજો. છેલ્લી ભગવાનની વાત ચિંતનની. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધની અંદર દાદા ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે કાલ સાંજ પહેલા હું પાંડવોને મારી નાખીશ. જુઓ પરમાત્માનું ચિંતન કરીને શું સ્થિતિ હોય. કાલ સાંજ પહેલા હું પાંડવો મારું અને પાંડવો ન મરે તો અર્જુને તો મારી જ નાખો. આવી પ્રતિજ્ઞા દાદા ભીષ્મએ કરી. હવે તમે વિચાર કરો કે જે આટલો મોટો માણસ પ્રતિજ્ઞા કરે પછી શું થાય. સાંજે યુદ્ધ સમાપન થયું, સૌ પોતાની છાવણીમાં ગયા. અડધી રાત થઈ અને ભગવાન કૃષ્ણને થયું, લાવ જરા જોઉં પાંડવો શું કરે છે. ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરની છાવણીમાં આવ્યા, કપાળમાં પરસેવો છે અને પોતાની તલવારને ધાર બનાવી રહ્યા છે. ભગવાન આવીને પૂછ્યું, ધર્મરાજ આ અત્યારે શું છે, કેમ હજી જાગો છો. પ્રભુ આપ તો જાણો છો કે દાદાએ પ્રતિજ્ઞા કરી છે કાલે પાંડવોને મારી નાખવાને, તો અર્જુન તો અર્જુન પણ મારી નાખું, એટલે હથિયારને તૈયાર કરીએ છીએ, કરો તૈયાર કરો. ભીમની છાવણીમાં ગયા તો ભીમ પોતાની ગદાથી યુદ્ધને યાદ કરતો હતો, બધી વાતની તૈયારીઓ કરતો હતો. એને પૂછ્યું કે આ અડધી રાતે શું છે, યુદ્ધમાં તો હવાર જવાનું છે, અત્યારે શું છે. તો કહે છે, પ્રભુ દાદાએ પ્રતિજ્ઞા કરી છે કે અર્જુનને મારી નાખું, એની તૈયારી કરી, ઊંઘ નથી આવતી. નકુલ ને સહદેવ એના હથિયારોને ઝેર પીવડાવી રહ્યા છે, એની બાણોને ઝેર પીવડાવી રહ્યા છે. આ બધું જોયું ભગવાન, લાવ અર્જુન પાસે જતો જાઓ. અર્જુનની છાવણીમાં જાય ત્યાં અર્જુન જમણા પડખે આડોપટ ઘસઘસાટ ઊંઘે છે. ભગવાને જેને હલબલાવ્યો, એ પ્રભુ તમે અત્યારે. તને એલા ખબર નથી શું દાદાએ પ્રતિજ્ઞા કરી, કાલ સાંજ સુધીમાં પાંડવોને મારી નાખું, નહીં તો અર્જુન તો અર્જુન પણ મારી નાખું પાંડવોમાંથી, ખબર છે. યુધિષ્ઠિર જાગે છે, ભીમ જાગે છે, નકુલ સહદેવ એની તૈયારી કરે છે અને તું અહીંયા સૂતો છે, તને ઊંઘ કેમ આવે છે. બે હાથ જોડીને અર્જુન બોલ્યા છે, વાલા ભક્તો પ્રભુ એક વાત કહું, મારી ચિંતા કરનારો કૃષ્ણ જાગે છે ને એટલે હું શાંતિથી સૂઈ ગયો છું, મારી ચિંતા કરનારો કૃષ્ણ જાગે છે એટલે હું સૂઈ ગયો છું, એટલે મને ઊંઘ આવે છે. બસ મારે તમને એ કહેવું છે, તમે કૃષ્ણનું ચિંતન કરશો, પણ ચિંતન આ કૃષ્ણ ચિંતા શું કામ કરે છે. અર્જુનના એક એક રૂવાડે અવાજ આવતો તો કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. તમે પ્રભુનું ચિંતન કરશો તો પ્રભુ તમારી ચિંતા કરશે, તમે પ્રભુનું ધ્યાન ધરશો તો પ્રભુ તમારું ધ્યાન રાખશે. બહુ બધું સંતાનોને આપીને જઈએ છે, સંતાનોને જ્યારે તમે બધી તમારી માલ મિલકત આપતા હો ને ત્યારે છેલ્લે બે વાક્યો લખી દેજો. આ છેલ્લા બે વાક્યો કહીને આપણે ભગવાનના સુમિરન તરફ જઈએ. તમારી સંપત્તિ બધી તમારા દીકરાઓને આપજો, પણ એ દસ્તાવેજમાં છેલ્લે બે લાઈન લખીને દેજો. પહેલું વાક્ય લખજો, દીકરાઓ ગમે તેવી પરિસ્થિતિ આવે ભગવાનને ભૂલતા નહીં કોઈ દિવસ, ગમે તેવી સુખની આવે તોય ભલે અને દુઃખની આવે તોય ભલે ભગવાનને ભૂલશો નહીં ક્યારેય. અને બીજું વાક્ય લખી દેજો કે કોરો રોટલો ખાવો પડે તો ખાઈ લેજો, પણ અનિતિનો અનાજ કોઈ દી ઘરમાં લઈ આવતા નહીં ક્યારે, અનિતિનો એક રૂપિયો ઘરમાં લાવશો નહીં ક્યારે. આ બે વાક્યો તમારા પરિવારમાં જો હશે ને તો વાલા ભક્તો લાવો લખીને દઉં, તમારા પરિવારમાં ક્યારે ફૂટ નહીં પડે કોઈ દિવસ, કેમ કે મગજ અનિતિનો અનાજ બગાડે છે. આ દાદા ભીષ્મ જેવા ભીષ્મને દ્રૌપદીએ મેણું માર્યું, દાદા આજ મરણ પથારીએ પડ્યા પડ્યા આટલું બોલો છો, તેથી આ તમારી પુત્ર વધુ તમારી પાસે ખોળો પાથરીને કહેતી હતી, બાપા બચાવી લો, લાજ લૂંટાય છે, મને નિર્વસ્ત્ર બનાવે છે. ત્યારે તો મૂંગા રહ્યા હતા, કેમ નતો બોલ્યા તો, આજ ક્યાંથી આવ્યું આટલું બધું જ્ઞાન. અને ત્યારે ભીષ્મ બોલ્યા હતા, બેટા જ્ઞાન તો તેથી હતું, પણ અનિતિના ધનથી
દુર્યોધનના રાજ્યમાં રહીને જેમ અનાજ ખાધું ને એનું લોહી બન્યું, એ લોહીને લઈ અને આજે મારા વિચાર વયા ગયા હતા, આજ તારા પતિએ મને રૂવાડે રૂવાડે બાણ માર્યા અને આજ મને એ લોહી નીકળી ગયું એટલે ફરી પાછા સદવિચારો આવ્યા છે, માટે અનિતનું અનાજ ઘરમાં ન આવે એવી પ્રાર્થના સાથે આવો ભગવાનના એ નામ સંકીર્તન સાથે આજના સત્સંગને અહીંયા વિશ્રામ કરીએ. પુનઃ ફરી પાછા ક્યારેક મળીશું એ ભાવ. તમે મને માયા લગાડી મારવાલા, તમે મને માયા લગાડી મારવાલા, સામે મને માયા લગાડી રે, સામે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. તમે મને માયા લગાડી મારવાલા, તમે મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી રે, ભક્તો બેઠા છો તમને જોઈને વાંધો ન હોય તો થોડી વાર ભગવાન પાસે નાચી લઈએ. અને મેં એવું સાંભળ્યું છે કે ભગવાન પાસે નાચે અને બે હાથ વાળા પાસે નાચવું ન પડે કોઈ દિવસ. ભગવાનની સામે જે નાચે, હા દીકરા દીકરાના લગ્નમાં નાચશો તો એની નોંધ કોઈ નહીં લે, પણ ઠાકોરજી સામે નાચશો તો યાદ રાખજો કે ભગવાન એની નોંધ લઈ રાખશે. એટલે તમારું સ્વાસ્થ્ય સારું હોય તો બે મિનિટ માટે પછી આપણે આરતીમાં જવાનું છે. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, માખણનો ચોર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
ગાડી મારવાલા, તમે મને માયાલગાડી મારવાલા, તમે મને માયાલગાડી મારવાલા, તમે મને માયાલગાડી મારવાલા, શામે મને માયાલગાડી રે, શામે મને શામે મને માયાલ ગાડી રે, શામે મને માયાલ ગાડી રે, રાધા નો શામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયાલ ગાડી રે, રાધા નો શામ મારો રાજા રણ છોડ છે, એણે મને રાધે રાધે રામ રાધે, રાધે રાધે રામ રાધે, રાધે રાધે રામ રાધે, વૃંદાવન મેં રાધે રાધે, જતીપુરા મેં રાધે રાધે, બરસાને મેં રાધે રાધે, નંદગાંવ મેં રાધે રાધે, યમના તટ પે રાધે રાધે, બંસીસુર મેં રાધે રાધે, રમણ રેત મેં રાધે રાધે, રાસલા મેં રાધે રાધે, શ્રી ગોવર્ધન પ્રેમ સે બોલો, ભાવ સે બોલો, હમારી પ્યારી સબકી પ્યારી, રાધે 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 રસિયો રૂપાળો
ડાંગરેલિયો ઘેર જાઉં ગમતું નથી, ઘેર જાઉં ગમતું નથી, ઘેર જાઉં ગમતું નથી. એ જ ભાવ સાથે બાપ હરિસુમરન મંદિરના અદિવ્ય પ્રાંગણની અંદર એક દિવસનો આ સત્સંગ અહીંયા વિશ્રામ લે છે. વિશ્રામના સમયે આપ સૌને એટલી જ વાત કે આપને મેં કહ્યું એ પ્રમાણે જો આપ તથાસ્તુ વિદ્યાપીઠમાં જોડાવા ઈચ્છતા હો તો અહીંયા જીગરભાઈ અમારે અમેરિકાની યાત્રા જે થઈ, મેં કહ્યું કે લોકો પૈસાનું દાન કરી શકે પણ જીગરભાઈએ તથાસ્તુ વિદ્યાપીઠમાં પણ એટલી મોટી સેવા કરી છે. સાથે સાથે આજે 50 દિવસ અમારી સાથે જ્યાં પણ સત્સંગ છે ત્યાં પોતે સાથે આવીને બધું જ મેનેજમેન્ટ કરી રહ્યા છે. એકવાર એને પણ તાળીઓના નાદથી વધાવીએ. એકવાર જીગરભાઈ બહાર આવો એટલે ખબર પડે. ડેલાવરમાં રહે છે અને જેવો પલ્લિયડના છે, મહેસાણા પાસે પલ્લિયડ ત્યાંના એ વતની છે અને અહીંયા ખૂબ સારું ભગવાનની દયાથી પોતાના પુરુષાર્થથી ખૂબ સેટઅપ છે અહીંયા એમનું. એટલો મોટો વ્યવસાય ચાલે છે પણ બધું જ ભગવાન ભરોસે રાખીને 50 દિવસ અમારી સાથે અમેરિકાની યાત્રામાં બધી જગ્યાએ જ્યાં જરૂર પડે ત્યાં કેમેરો ઓપરેટ કરે, જ્યાં જરૂર પડે ત્યાં આસન પાથરે, જરૂર પડે ત્યાં દાન લખવા બેસે, જરૂર પડે ત્યાં પધરામણી હારે, બધી જગ્યાએ પોતે આખું અમેરિકાનું સેટઅપ કરી રહ્યા છે. આવતા વર્ષની 8 કથાઓ અમેરિકાને એમણે આપી છે અને અમેરિકામાં જ્યારે જ્યારે આવું, આવતા વર્ષે મારું અમેરિકામાં આવવાનું નક્કી છે કારણ કે આવતા વર્ષની 8 કથાઓ આપી છે 7-7 દિવસની. એટલે એમણે મને આ વખતે કહ્યું કે આ વખતે તમે 1.5-2 મહિના લઈને આવ્યા છો પણ આવતી વખતે 3 મહિના હશે ત્યારે મેળ આવશે. કારણ કે એને બધા લોકો પૂછા બહુ કરે છે કે અમારે કથા કરવી છે, અહીંયા કથા કરવી છે પણ સમયનો આ વખતે બહુ એવો સમય નહોતો. કારણ કે અહીંથી 2 તારીખે મારે લંડન જવું, 4 તારીખે લેસ્ટરમાં કથા શરૂ થાય છે, હેરો લેસ્ટરમાં, 10 તારીખે કથા પૂરી કરી અને બપોર પછી પાછી હેરોમાં શરૂ થાય છે અને 16 તારીખ સુધી લંડનમાં રોકાવાનું, 17 તારીખે નીકળીને ઘરે જવાનું, 19 તારીખનો એક દિવસનો વિરામ લઈ અને 20 તારીખે ફરી પાછું મહેસાણા દિયોદર પાસે ભેસાણા ગામ છે રક્ષાબંધનના વળતા દિવસે ત્યાં કથા ચાલુ થાય છે. અને આપ સૌ લોકો ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં મોસ્ટ ઓફલી ત્યાં તમે આવતા હોવ છો અને આપ સૌ લોકો ચરોતર બાજુથી આપણે બધા લોકો જોડાયા છીએ તો ડિસેમ્બરમાં 9 ડિસેમ્બરથી આણંદમાં કથા છે અને 9-15 ત્યાં છે, 24-30 તારીખ સુધી કંજરીમાં કથા છે અને 31 ડિસેમ્બર એટલે કે 31 જીઓ અને પીવાનો જે દિવસ, ઘણા લોકો બીજું પીવે, આપણે ભગવાનની કથા પીએ વાળા ભક્તો, બેયનો નશો છે, હા, એકનો નશો ગટરમાં નાખે ને એકનો નશો ઠેક ભગવાનના ધામમાં લઈ જાય છે વાળા ભક્તો. તો 31 તારીખથી વડોદરામાં કથા છે. આપ જ્યારે પણ ઇન્ડિયા પધારો ત્યારે આપ સૌને મારી પ્રાર્થના છે કે આપ સૌ લોકો એક વખત તથાસ્તુ વિદ્યાપીઠનું એ ત્યાં પ્રેમ મંદિરમાં ભગવાન રાધાકૃષ્ણ દેવ બિરાજે છે, ખૂબ ભગવાનની દિવ્ય મૂર્તિઓ છે રાધાકૃષ્ણની અને ગુજરાતમાં લગભગ બીજું સ્થાન એવું છે કે જ્યાં નિત્ય ભાગવતજીના શ્લોકોનો હોમ થઈ રહ્યો છે. તો એવા એ પવિત્ર દિવ્ય સ્થાનની અંદર આપ સૌ લોકો પધારી અને આપ સૌનો પ્રેમની આહુતિ ત્યાં આપશો એ ભાવ આપ સૌ લોકોને ફરી પુનઃ કહેજો. આપ તથાસ્તુ વિદ્યાપીઠના એક ગરીબ ઘરના બાળકો માટે જોડાવા ઈચ્છતા હોવ તો જીગરભાઈનો સંપર્ક કરશો. એ ભાવ સાથે બે હાથ ફેલાવીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, શ્રી વૃંદાવન વિહારી લાલ કી, ભાગવત ભગવાન કી, શ્રી દ્વારિકાધીશ કી, રાધા કૃષ્ણ ભગવાન, રામચંદ્ર ભગવાન, સોમનાથ મહાદેવ, હનુમાનજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, સદગુરુ ભગવાન, સનાતન ધર્મ કી, આજ કે આનંદ કી, પ્રેમ સે બોલો નમઃ.
પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આજના દિવસના સત્સંગને વિશ્રામ આપતા ભગવાન ઠાકોરજીના ચરણોમાં, મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં, જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. ફરી પાછા ભગવ ચર્ચા માટે મળીશું એ જ ભાવ સાથે. જય હિન્દ, ભારત માતા કી જય, હરિ ઓમ તત્સત. આપણે પધારેલા સૌ મહેમાનો ઠાકોરજીની આરતીનો લાભ લેશે. સંસ્કૃતમાં એક ખૂબ જ સરસ મજાનો શ્લોક છે કે વિદ્યાર્થી લભતે વિદ્યામ, ધનાર્થી લભતે ધનમ, પુત્રાર્થી લભતે પુત્રમ, મોક્ષાર્થી લભતે મોક્ષમ. એનો મતલબ એવો થાય છે કે જેમ જિજ્ઞેશ દાદાએ વાત કરી એમ, કે જેને ધન જોઈતું હોય એને ધન મળવાથી રાજી થાય, જેને પુત્ર જોઈતો હોય એને પુત્રની પ્રાપ્તિ થાય તો રાજી થાય, જેને વિદ્યા જોઈતી હોય એને વિદ્યા મળે તો રાજી થાય. પણ અહીંયા બેઠેલા સૌ આપણે મોક્ષાર્થી છીએ, આપણને બધાને મોક્ષ જોઈએ છે. તો એકદમ જોરદાર તાળીથી આજે આપણે જિજ્ઞેશ દાદાને આપણને જે કથારસનું એમને પાન કરાવ્યું છે, આપણે જિજ્ઞેશ દાદાને વિનંતી કરશું કે ઠાકોરજીની આરતી તરફ પધારે. ત્યાં સુધી આપણે બે ત્રણ એનાઉન્સમેન્ટ છે, આપણે બધા અહીંયા જ બેસી રહેશું. ઠાકોરજીની આરતી બાદ સૌના માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, તો આ સભા હોલની નીચે જ ભોજનાલય અને પ્રસાદની વ્યવસ્થા સૌ પધારેલા હરિભક્તો માટે કરવામાં આવી છે. તો ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે એ લોકો ઠાકોરજીનો પ્રસાદ લઈને પછી જ આપણે જવાનું છે. સૌપ્રથમ આવેલા મહેમાનોને આપણે પહેલાં પ્રસાદની વ્યવસ્થા કરીએ અને ઘરના જેટલા બી મુક્તો છે એ પછી જમે એવી એક પ્રાર્થના છે. ઠાકોરજીની આરતીમાં આપણી વચ્ચે આજે ઘણા બધા મહેમાનો આમંત્રણ સ્વીકારીને આવ્યા છે, તો આપણે એમને પણ વિનંતી કરશું કે ઠાકોરજીની આરતીમાં એ જિજ્ઞેશ દાદાની સાથે જોડાય. તેમાં ભરત કાકા, ડૉક્ટર ભગીરથભાઈ, પીઆઈએ રાજુભાઈ અમીન, ફિસાનાના પ્રેસિડેન્ટ ભરતભાઈ રાણા, ડૉક્ટર વૈભવભાઈ, કુણાલભાઈ, મેહુલભાઈ, કેતનભાઈ, ભાવેશભાઈ, રોનકભાઈ અને ધ્રુવભાઈ, આ જેટલા બી મુક્તો છે એ મુક્તો શટર આગળ ત્યાં આગળ પહોંચી જાય અને ઠાકોરજીની આરતીનો લાભ લઈએ. આપણે સૌ હવે ઠાકોરજી સમક્ષ મુખારવિંદ કરીને બેસી જશું અને ઠાકોરજીની એ સુંદર આરતીનો લાભ આપણે સૌ લેશું અને પછી આપણે સૌએ પ્રસાદમાં જશું. સૌને જય સ્વામિનારાયણ. સંત પરમ હિતકારી રે, ખાલી
अनंतकोटींदुरवी प्रकाश धाम्याक्षरे